હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે। મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અને છતાં પણ તંત્ર દ્વારા સ્વચ્છતાને પગલે કડક પગલાં લેવામાં આવતા નથી, તેમજ દવાનો છંટકાવ પણ કરવામાં આવતો નથી જેવી અનેક ફરિયાદો સામે આવી છે। ત્યારે ઠાસરા તાલુકાના વલ્લભ પુરાલાટ ગામે આ ગામના લોકો બીમારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે। પીવાનું પાણી ગંદકી ભર્યું આવી રહ્યું છે। આ જ રીતે ડાકોર ખાતે પણ સફાઈ ન થતા રણછોડજી મંદિર પરિસર બહાર જ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। જ્યારે ચોમાસાએ વાયરલ મેલેરિયા ટાઇફોઇડ તેમજ કન્જેક્ટિવાઇટિસ જેવા રોગોએ ભરડો લીધો છે ત્યારે તંત્રની બેદરકારી બહાર આવી છે અને ખેડા જિલ્લામાં આરોગ્ય અધિકારી દ્વારા આંકડા પણ બહાર પડાયા છે। આમ છેવાડાના ગામોમાં વિકાસ તેમજ આરોગ્ય બાબતે શૂન્ય અને વિકાસની વાતો માત્ર કાગળ પર હોય તેમ દેખાઈ રહ્યું છે। જ્યારે બુલેટિન ઇન્ડિયાની ટીમના માધ્યમથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવ્યું અને ત્યાંની પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો અને ત્યાંની પરિસ્થિતિ જે છે તેનો તાગ મેળવ્યો અને ત્યારે આ ઠાસરા તાલુકાના વલ્લભ પુરાલાટ ગામે આશરે 70 ઘરોને શુદ્ધ પાણી ન મળતા ઝાડા ઉલટી તેમજ વાયરલ રોગો અને મેલેરિયા જેવા રોગો ભરડામાં લોકો આવી રહ્યા છે અને નલ સે નલ જલની યોજનાના લીરે લીલા જોવા મળી રહ્યા છે અને નળ તો નખાયા પણ 70 ઘરો વચ્ચે માત્ર 12 પીવાના પાણીના નળ છે અને તે પણ પાણી ગંદુ અને પીળું, તેમજ અહીંના વૃદ્ધો અને મહિલાઓ બાળકો અને યુવાનો તાવ ઉલટી અને ઝાડાના શિકાર બની ગયા છે અને રોગોના ભરડામાં આવી રહ્યા છે। આ જ રીતે ડાકોર ખાતે પણ કચરાના ઢગલા તેમજ ખુલ્લા ટ્રેક્ટરોમાં ગંદકીયુક્ત કચરો ચોમાસામાં રોગો નોતરવા રીતસર આમંત્રણ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। અહીંયા કાયમમાં વરસાદમાં સમસ્યા છે, તો અહીંયા જ્યારે પણ વરસાદ પડે તો આ સોસાયટીમાં રોડ ઉપર પાણી ભરાઈ જાય છે અને અહીંયાથી હજારો પબ્લિક અવર જવર કરે છે, પણ છતાં આ પાણીનો કોઈ યોગ્ય નિકાલ નથી। તો સત્વરે સરકારને અને સત્તાધીશોને મારી વિનંતી કે પાણીનો કાયમી નિકાલ થાય એવી વ્યવસ્થા કરી આપવી। પાણીની બહુ તકલીફ છે, એકદમ પીળું પાણી આવે છે। આ પાણી પીવાથી છોકરા બીમાર પડે છે, ઉલટી ઝાડા થઈ જાય છે, રોગ બહુ ફેલાય છે। પાણી પીવા માટે ક્યાં જવું પડે છે? આપણે પાણી પીવા માટે 2-3 કિલોમીટર દૂર જવું પડે છે। અમે મજૂરી કરીને જીવીએ છીએ, અમારી મજૂરી ઘેર રહીને પાણી ભરવા જઈએ છે 2-3 કિલોમીટર। શું કહેશો સરકારને? સરકારને વિનંતી કરીએ કે પાણી પીવાનું પાણીનું અમારો સુધારો કરો। આ ગામમાં જે ઘણા દિવસથી પાણી ખરાબ બહુ જ આવે છે, પીળું પચ આવે છે, એવું પાણી પીવાથી બધા બીમાર થયા છે, નાના છોકરા મોટા બધા બીમાર થઈ ગયા છે। અમે 2 કિલોમીટર મોરમલીથી દરરોજ પાણી ભરાઈએ છીએ, કામે જઈએ છીએ ટ્રેક્ટરમાં। સરકારને શું કહેશો? સરકારને વિનંતી કરીએ કે અમારું પાણીની સુવિધા કરી આલે સારી,